ગુડ મોર્નિંગ, જય મામાદેવ બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ કુંડલ આપ સૌનું સ્વાગત કરે છે. ચાલો બાળકો, બાળકો તમને બધાને ખ્યાલ જ છે કે આપણે યુનિટ 4 લિટલ સ્ટેપ્સ 10, 11 અને 12 પહોંચ્યા છીએ. હવે બાળકો તમને એમ હશે કે મેડમ આજ તમે આમાં કેમ આવી રીતે સમજાવો છો? બાળકો હું તમને એક એક વર્ડ છે આપણી રાઇમ્સ જે છે હવે એને તમને અત્યારે આ મુજબ સમજાવવા માંગુ છું. તમે બધા આપણું પાઠ્યપુસ્તક ખોલી લ્યો અને બધા આમાં ધ્યાન આપશો. એક એક વર્ડ હું બોલતી જાઉં છું એ તમારે પણ સમજવાના છે, શીખવાના છે અને સાથે સાથે બોલવાના પણ છે. ઘણી વખત એવું થાય છે બાળકો કે હું બોલું છું, સમજાવું છું, પણ તમને બધું ઉપરથી જાતું હોય ને એવું લાગે છે મને કે તમારું ધ્યાન બીજે હોય છે. હું શું બોલું છું ને તમે શું સમજતા હોવ છો? તો હું એવી આશા રાખું છું કે તમે બધા બાળકો ફટાફટ પાઠ્યપુસ્તક આપણું કાઢી લ્યો અને યુનિટ 4 પેજ નંબર 14 લિટલ સ્ટેપ્સ 10, 11 અને 12 આપણે જ્યાં પહોંચ્યા છીએ તે તમે બધા કાઢી લ્યો અને હું આગળ સમજાવવાની શરૂઆત કરું છું. ચાલો હવે જુઓ બાળકો, અહીંયા છે એક્ટિવિટી 1 રાઇમ્સ. આ છે એ તમારે સાંભળવાની છે, બોલવાની છે. ઓકે, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. ઓકે, ચાલો. સ્નેપ એટલે શું થાય? સ્નેપ એટલે કે ચપટી વગાડવી, એન્ડ એટલે અને, ટેપ એટલે કે ટપલી મારવી, અને ક્લેપ એટલે કે તાળી પાડવી. એટલે કે ચપટી વગાડવી, ટપલી મારવી અને તાળી પાડવી. તમને બધાને ખ્યાલ જ છે, તમે આવું રેમાય હશો. ચપટી વગાડતા જાઓ, એકબીજાને આમ ટપલી મારતા જાઓ અને હળવેકથી આમ પગ પછાડીને તમામ આમ વગાડો ને, હાથેથી કે પગેથી, એમ એને ટપલી મારવી કહેવાય. અને ક્લેપ એટલે કે તાળી પાડવી. ઓકે, તો જો, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. પુટ એટલે કે મૂકવું, યોર એટલે કે તમારી, બુક ઇન ટુ યોર બેગ, ઇન ટુ એટલે કે અંદર, તમારું પુસ્તક એટલે તમારી બુક તમારા દફતરમાં મૂકો. બેગ એટલે કે દફતર, તમારું બેગ. તમારું પુસ્તક તમારા બેગમાં મૂકો, ઇન ટુ એટલે કે અંદર મૂકવાનું કહે છે. ઓકે, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, તમારું પુસ્તક તમારી બુક બેગમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, શું કહે છે? તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. અહીંયા તમને બુક કીધી છે, તમારું પુસ્તક, નોટબુક એટલે કે તમારી નોટબુક. આ પણ સેમ ટુ સેમ એ જ વાક્ય છે. પુટ એટલે કે મૂકવું, યોર એટલે કે તમારી, નોટબુક ઇન ટુ એટલે અંદર, તમારા, અને બેગ એટલે કે બેગ. તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, શું કહે છે? સ્નેપ એટલે કે ચપટી વગાડવી. શેનેથી? તો કે તમારા આંગળીઓથી. આંગળીઓથી ચપટી વાગે ને, ખ્યાલ છે ને તમને બાળકો? ફિંગર્સ એટલે કે આંગળીઓ, એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, ચપટી વગાડો એટલે ચપટીનો અવાજ આવે ને, એ તમને અહીંયા કીધું છે. સ્નેપ સ્નેપ સ્નેપ, સ્નેપ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળીથી આ મુજબ તમે ચપટી વગાડો. જો ચપટી વગાડો છો તમે એટલે અવાજ આવે છે, તમને હાથેથી ચપટી વગાડવાનું કહે છે. જો આ રીતે આપણે ચપટી વગાડીએ તો અવાજ આવે છે, તો ઓકે એમ કહે છે. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ, ટેબલ પર ચોક મૂકો. અથવા ચોક છે ને ક્યાં મૂકવાનું કહે છે? ટેબલ પર. પુટ એટલે કે મૂકો, ચોક એટલે કે ચોક, ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર, ચોક છે તેને ટેબલ ઉપર મૂકો, ઓન એટલે ઉપર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, શું કહે છે? ચિત્ર દિવાલ પર ચિપકાવો અથવા લટકાવો. ચિત્ર જે છે એને દિવાલ પર લટકાવવાનું કહે છે. હેંગ એટલે કે લટકાવવું. અહીંયા હેંગ એટલે શું થાય? હેંગ એટલે કે લટકાવવું અથવા ટીંગાડવું. તે ધ એટલે તે, પિક્ચર એટલે કે ચિત્ર, ઓન ધ વોલ, વોલ એટલે દિવાલ. ઓકે, અને હેંગ એટલે કે લટકાવવું. ચિત્રને દિવાલ પર લટકાવો,
टेप योर फीट एंड टेप 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 શું કે છે કે તમારા પગ હળવેથી પછાડો એટલે કે અવાજ આવે છે ને ટેપ 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 તમે પગેથી ચાલતા હો છો તો અવાજ આવે છે તો અહીંયા કીધું છે ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 શું કીધું છે ફીટ એટલે કે અહીંયા પગ ઓકે ટેપ ટેપ ટેપનો અવાજ કરવાનો કે તમારા પગ છે તે તમે ધીમેથી નીચે પછાડો છો તો ટેપ 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 એ અવાજ આવે છે તો ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 એટલે કે તમારા પગ છે તે હળવેથી પછાડો એટલે અવાજ આવશે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર જાઓ અને બારણા પાસે ઊભા રહો ગો એટલે કે જાઓ એન્ડ સ્ટેન્ડ એટલે કે ઊભા રહો નિયર એટલે નજીક ધ ડોર એટલે ક્યાં ડોર એટલે બારણું દરવાજો જેને કહીએ છીએ ને ડોર એટલે કે બારણું દરવાજો ગો એટલે કે જાઓ અને ઊભા રહો નિયર ધ ડોર એટલે કે બારણાની પાસે ઓકે બાળકો આ જે આખી રેમ્સ છે ને એક એક વર્ડનું ગુજરાતી તમને આવડવું જોઈએ એટલા માટે તેનું આ મુજબ સમજાવું છું તમે બધા ધ્યાન આપજો ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન જાઓ અને અંડર એટલે નીચે નિયર એટલે પાસે ઓકે ધ્યાન રાખજો નિયર એટલે પાસે અને અંડર એટલે નીચે તો જાઓ અને ફેન એટલે કે પંખો ફેન એટલે પંખો અહીંયા ડોર એટલે બારણું જાઓ અને પંખા નીચે ઊભા રહો રેસ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 તમારા રેસ એટલે કે હાથ ઊંચા કરવાનું કહે છે અહીંયા શું કીધું છે આપણે ટુ રેસ એટલે કે ઊંચા કરવા ઊભું કરવું કીધું છે ને તમારા હાથને ઊંચા કરો અને તાળી પાડો ક્લેપ એટલે કે તાળી પાડો રેસ યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથને ઊંચા કરી અને તાળી પાડો ઓકે બાળકો સમજાઈ ગયું જો ફરીથી પુટ યોર બુક ઇન ટુ યોર બેગ તમારું પુસ્તક તમારી બેગમાં મૂકો Put your notebook into your bag. તમારી નોટબુક તમારા બેગમાં મૂકો Snap your fingers and snap, snap, snap. ચપટી વગાડો અને snap, snap, snap. Put the chalk on the table. ચોક ટેબલ પર મૂકો Hang the picture on the wall. એટલે કે ચિત્રને દિવાલ પર લટકાવો ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 તમારા પગ હળવેથી પછાડો ને ટેપ 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 ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર જાઓ અને બારણા પાસે ઊભા રહો ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન જાઓ અને પંખા નીચે ઊભા રહો રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 એટલે કે તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો ચાલો બાળકો આ જે રેમ્સ છે ને એ એક વખત હોમવર્કમાં સારા અક્ષરે આ રેમ્સ એક વખત લખી દેજો ચાલો બાળકો તો આપણે રેમ્સ સુધી રાખી આગળની એક્ટિવિટી 2 છે તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે એક વખત તમે રેમ્સ પાકી કરી લેજો અને થોડું થોડું ઇંગ્લિશ વાંચવાની ટ્રાય કરજો ધ સ્કાય ઇઝ ફ્લાઇંગ ઓકે આપણે આગળના લેક્ચરમાં હવે જોઈશું એવી આશા સાથે જય મામા દેવ બાળ મિત્રો